તમે દિયોર હું અરે જીગર આત્મારામ પટેલ ભૂલી જયા તમે એમ નહી તમે બધી વાત જાણો છો છતાંય તમે કોઈને વાત નથી કરી એના માટે પેલું શું કહેવાય થેન્ક યુ લા જોરદાર લાય લાય તમે તો બાકી હે અંગ્રેજીમાં ફટકાર્યું શ્રુતિબેને મને શીખવાડ્યું તું થેન્ક યુ બોલવાનું તમે કોઈને વાત નથી કરી એના માટે મેન્શન નોટ એટલે 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 ચાલશે બકા આપણે કોઈનું ભોડું ફોડી નાખીએ પણ ભરોસો ના તોડીએ તમારી લાઈફ છે અને બકા કોઈની લાઈફ અને વાઈફની વચ્ચે પડવું નહીં એક વાત પૂછું જી 11 કરોડમાં 11 ના આંકડાની પાછળ કેટલા મીંડા લાગે છે તમને ખબર છે દિયોર 7 પેઢી તરી જાય અને જો ના હોય ને તો 7 પેઢી કરવાનો કોન્ફિડન્સ આવી જાય એટલા રૂપિયામાં તો તમારી આખી લાઈફ સેટ થઈ જાત પણ મારો નાનકડો શંભુ તો ઓશિયાળો રહી જાત ને શંભુ એમને મારી ઉંમર લાગી જાય જોરદાર લાય બાકી તમે તો કોઈકને મિલકત આપી દો છો તો કોઈકને ઉંમર બકા થોડું ઘણું પોતાના માટે પણ બચાવીને રાખતા શીખો બકા તમારા પતિ જે પણ છે એનું નામ પણ મને નથી ખબર પણ એમને તમારી જોડે લગ્ન કર્યા હતા તમારી મદદ કરવા માટે સંબંધ નહીં પણ મારા માટે તો એ સંબંધ જ કઈ રીતે સમજાવું તમને બકા હું લંડન થી અહીં આવી રહ્યો હતો ને ત્યારે મારા પત્નીનો ફોન આવ્યો મને મને કહે કે મને છોકરો આવ્યો છે બીજા પતિથી ખુશ છે એ જ્યારે મારી જોડે હતી ને ત્યારે મને લાગતું હાઈ લા આ આપણી લાઈફમાં ન હોય તો આપણે તો મરી જઈએ બકા પણ પછી લાઈફમાં હાઈલા રહી ગયું એ જતી રહી પણ સાચું કહું તો આજે અમે બંને ખુશ છીએ એ પણ અને હું પણ તો ખુશ છું ને એ ભલે મારાથી દૂર હોય નહીં નહીં બકા અમે ખુશ એટલા માટે છે કારણ કે એ પૈણી ગઈ છે અને હું પૈણવાનો છું કૃષ્ણ ભગવાન દ્વારકા ચાલ્યા ગયા હતા ને ત્યારે રાધા એમને ભૂલી નહોતી એ પણ ખુશ જ હતી લાયા લાયા તમે તો બાકી જોરદાર માણસોના દાખલા પતી ગયા એટલે ભગવાનને વચ્ચે લઈ આવવાના અને તમે ક્યાં રાધા છો તમે તો રુકમણી છો પાછા આવી ગયા કેમ છે તું હું ઠીક છું શ્રુતિબેન શોધન શોધન ક્યાં રહે
ગયો તું? કમિંગ શ્રુતિ. સ્વીટુ પાણી લઈને આવજે તો. હું લઈને જાઉં છું બેન. ખાલી હાથમાં જ વાગ્યું છે અને ફ્રેક્ચર નથી થયું. વધુ પણ વાગી શક્યું હોત ને. અરે કઈ નથી થયું, રિલેક્સ. ઓકે, સારું છે. હવે મને જો શક્ય છે કે શોધનને માથે આફત હોય. હું એ નથી જાણતો કે શોધન સાથે તારે શું લેવાનું છે, પણ તારું શોધનથી દૂર જવું એ શોધન માટે બહુ જોખમી છે બેટા. જો તું એમ ઇચ્છતી હોય કે શોધન સલામત રહે તો મહેરબાની કરી અને તું એ ઘર છોડીને જતી નહીં.
એમાં મેં પણ અપ્લાય કર્યું છે. એક બે દિવસમાં એનો જવાબ આવશે જ. શું કરું? તારે જવું છે ને? જવાનું જોઈએ ને. એક્ચ્યુઅલી મારો ડ્રીમ વર્કશોપ છે. યુ નો વોટ, વર્લ્ડના બેસ્ટ ડિઝાઇનર્સ ત્યાં આવશે અને ગુજરાતમાંથી તો એક કે બે જ કેન્ડિડેટ સિલેક્ટ થશે. તો ડેફિનેટલી સિલેક્ટ થઈશ. હા, પણ 15 ડેઝ તારાથી દૂર રહેવું પડશે. આપણે દૂર છીએ જ કે. ચાલ હવે હું જાઉં. મમ્મા રેડા પે મારી વેઇટ કરતા હશે ને? હા, આપણે જલ્દી મળીશું. તો એક કામ કર, તું નીચે જા, હું ડ્રાઈવરને કહું છું કે તને ઘરે ડ્રોપ કરી દે. ઓકે, ગુડ નાઈટ. એક વિનંતી છે, આ વસિયતનામો લક્ષ્મી સુધી પહોંચાડજો અને એને સલામત રાખજો. છી, હું કોઈનો નસીબ તમને સોંપીને જઈ રહ્યો છું ભાઈ. મુંબઈ ગઈ હતી એટલા જ દિવસ તારે અહીંયા રહેવાનું હતું ને. ચાલ ને જલ્દી. ભાભી, તમે જો આમને અહીંયાથી લઈ જશો તો તમારા લગ્નની તૈયારીઓ કોણ કરશે? મતલબ લે દિયોર, હવે આ ઉંમરે મારે તમને મતલબ સમજાવવાનો? દાદા દાદી માસી બધાએ નક્કી કર્યું છે કે આ શોધનિયો જેવો વિમાનમાંથી ઉતરે ને એટલે બારોબાર એને ઘોડે ચડાઈ દેવાનો છે. હવે તો આ અહીંયા જ રહેશે અને લગ્નની તૈયારીમાં મદદ કરશે. હા બેન, બેનભાઈ કહ્યું છે મારે આ જ ઘરમાં રહેવાનું છે અને જ્યાં સુધી પ્રસંગ ના પતે ત્યાં સુધી મારે તમારા ઘરે જવાનું પણ નથી. મને ખબર જ હતી તો થોડા દિવસ પણ અહીં રહીશ ને તો બધાને વાલી થઈ જઈશ. જોયું મારી ફ્રેન્ડ સ્વીટુ કેટલી સ્વીટ છે, બધાને ગમી જાય એવી. આજ સુધી મને કોઈ આવું કહ્યું જ નથી. હશે ભાઈ, શોધનનો ફ્રેન્ડ છે. હા, તું ખુશ છે ને? તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના બેન, બિલકુલ નહીં. ઠીક છે, તો તું અહીં છે. આ પણ મારું જ ઘર કહેવાય ને. અને હા, તારા મામા તરફથી તો કોઈ પરેશાની નથી ને? આ છોકરીને આજુબાજુમાં જોઈ છે? શું કામ શું છે આ છોકરીનું તમારે?
અને તમે બંને જણા છો કોણ? ગોળી મારી દેવી છે આ છોકરીને. તારે શું? ગોળી મારવા માટે બંદૂક જોઈએ. જેટલું પૂછ્યું ને એનો જવાબ આપ. ઓળખે છે આ છોકરીને? એ તારા જેવા છોકરાઓ મારે ત્યાં હુકમ બજાવે છે. વાગુ ખસ, દૂર જાય. વડીલ સાથે આ રીતે વાત કરે? સાહેબ સાહેબ, હું આ છોકરીનો મામો છું. આ છોકરી ઘર છોડીને ચાલી ગઈ છે. અમે એને ક્યારના શોધીએ છે. જો તમને ખબર અતોપતો હોય તો અમને જણાવો તો સારું. શું છે, અમને બહુ ચિંતા થાય છે આની. અમે આને મનાવીને સમજાવીને ઘરે લઈ જવા આવ્યા છીએ. ખરેખર ખૂબ જ સરસ એક્ટિંગ કરો છો તમે. પણ જો તમે આ છોકરીને સમજાવી મનાવીને ઘરે લઈ જવાનો તો હું આ છોકરીને નથી ઓળખતો. પણ હા, જો તમે સાચે જ એને પકડીને ગોળી મારી દેવાના હો તો હું તમને કહી શકું છું કે આ છોકરી લક્ષ્મી ક્યાં રહે છે. શાસ્ત્રીજીએ કહ્યું કે તારા માથે જોખમ છે, એટલે જ મેં તને તરત ફોન કર્યો. ખબર નહીં મનમાં મુંજારો થવા લાગ્યો. ઇટ્સ ઓકે મોમ, નાના એવો એક્સિડન્ટ હતો બસ, એમાં કઈ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. આજે વાગ્યું છે એ બે ચાર દિવસમાં સારું થઈ જશે. ચિંતા તો થાય ને બેટા, મા છું અને વિચાર આવે છે કે નાનો તો નાનો એક્સિડન્ટ, પણ મારા દીકરા સાથે શા માટે? લંડન થી આવ્યો છે ત્યારથી તારી સાથે કઈક ને કઈક અજુગતું બન્યું છે. પેલા વિમાન અકસ્માત, પછી પૂજા માટે ગાડી લઈને ગયો ત્યારે પણ. નાના મોટા એક્સિડન્ટ થતા રહેતા હોય, આટલું બધું સિરિયસ થવાની કોઈ જરૂર નથી. હવે બધું છોડે, મને એમ કે તું કેમ છે? હું બિલકુલ ઠીક છું. તારા જેટલી દરકાર લીધી છે સીટુએ મારી. રાત દિવસ એક કર્યા છે એણે. ગ્રેટ, બટ યુ નો મોમ, અનફોર્ચ્યુનેટલી હજુ સુધી એને મળી જ નથી શક્યો. હું સાજી નરી છું ને તો એના લીધે દીકરા. હા મોમ, માંડ માંડ મનાવી છે. મેં એને કહ્યું છે કે તારા અને શ્રુતિના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી એને અહીંયા જ રહેવાનું છે. ચાલ હવે તું રેસ્ટ કર. ઓકે, મારી દવાનો સમય થઈ ગયો છે. સ્વીટ વોમ દૂધ લઈને આવતી જશે. અરે હું જ લેતો આવું છું ને, વેટ. હું શોધન, મોમ માટે દૂધ લેવા આવ્યો હતો.
કોઈ કોઈની મદદ નથી કરતો હોતો, પણ તમે તમે સાચે જ એમ મેળ ના પડવાનો ભાઈ, સાચા દિલથી પ્રેમ કરીને જિંદગીભર સાથે જીવવાનું ભાઈ. ઓ બકા, એટલે આ પ્રેમ બેમ જેવું મને કશું થતું જ નથી, એટલે જ તારા ડિવોર્સ થયા. લાયો બાકી તું જોરદાર. આઈ એમ સિરિયસ, ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ. લાઈફમાં થોડું સિરિયસ બન, કોઈને પસંદ કર, પ્રેમ કર. લાઈફ ટાઈમ માટેનું કમિટમેન્ટ હોય છે લગ્ન, એટલે મજાક નથી હોતી. યાર દિયોર, પણ મને તો દરેક છોડીને જોઈને આવું જ લાગે છે કે આની સાથે આખી જિંદગી ખેંચી નાખાય. ચીકલા, પ્રેમ હસાવે છે તો રડાવે પણ છે. આંખોમાં દેખાય, આંખોમાં છલકાય, અને કોઈને પણ ના કહ્યું હોય તો પણ બધા જ લોકોને ખબર પડી જાય. એ છે પ્રેમમાં માણસ ખોવાઈ જાય, તેને ખુલ્લી નદીમાં તણાઈ જાય. એ છે પ્રેમ. પ્રેમમાં આટલું બધું થાય તો છોકરાઓ ક્યારે થાય?
જો ભાઈ લાઈફ માં એકવાર રન આઉટ થઈ ગયા છે આપણે, હવે આગળ વધારે અખતરા નથી કરવા. ચીકલા આજે દિલ હોય છે એ તારી પરમિશન નહીં માંગે પ્રેમમાં પડવા માટે નહીં. તને ક્યારે પ્રેમ થઈ જશે તને ખબર પણ નહીં પડે, પણ જે દિવસે તને પ્રેમ થશે એ દિવસે તને સમજાશે કે પ્રેમ શું છે. તું બેઠો હોઈશ અને છે ને તને એનો અવાજ સંભળાશે, ભલે પછી તારેથી દૂર હોય. શોધન યા દિયોર, સંભળાયો લે મને અવાજ સંભળાયો. અમારા પ્રેમનો અવાજ છે. બકા તારો પ્રેમ તો જોરદાર છે, તારા પ્રેમ નો અવાજ મને પણ સંભળાય લે. આજો આઈ એમ સિલેક્ટેડ, આઈ એમ સો હેપી, ઓ માય ગોડ. વાવ, ફેશન ડિઝાઇનિંગના વર્કશોપમાં આખા ગુજરાતમાંથી માત્ર એક છોકરી સિલેક્ટ થઈ છે, એન્ડ ધેટ ઇઝ મી. Bye. Love you. Are sweet too. Aavne jaldi. એને આ ઘરમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ, ઓકે?
ओके चल हूँ जाऊँ छू तुम लोग को बात करो बाय आओ बाय तो तुम्हें स्वीट हो यार देवर ये बधु छोड़ने अपनी बात अधूरी रही गई प्रेम एटले शू बका તમે જાણતા હતા કે શ્રુતિ નો રાજકુમાર બીજો કોઈ નહી પણ હું છું તમે અમને મળતા જોયા પ્રેમ કરતા જોયા જયારે આ ઘરમાં તમને મોકલવામાં આવ્યા છે ત્યારે તમે જાણતા હશો સાવ અજાણ્યું ઘર પણ એક રીતના જોવા જઈએ તો તમારું સાસરું છે હું મુંબઈ ગયો હતો એટલે તમે આ ઘરમાં નોકર બનીને રહ્યા મારી મોમ તમારા વિશે કઈ નથી જાણતી તેમ છતાંય તમે એમની સેવા કરી સાસુમાં સમજ
છે ઘરના આંગણે તમે પાણીતર ઓઢીને આવો. આ ઘરના ઉંમરે કંકુ ચોખા તમારા પગની પાણીએ વેરાય. આ ઘરમાં તમારા કંકુ પગલા પડે. તમારા ઉપર પુષ્પ વર્ષા થાય. તમે આ ઘરમાં પ્રવેશ કરો અને તમારા ભલાયા લે. આ હક છે તમારો. પણ એ જાણવા છતાંય કે આમાંનો કઈ જ તમારી સાથે નથી બનવાનું, તો પણ તમે આ ઘરમાં આવ્યા ફક્ત મારી મોમની સંભાળ લેવા, મારા પરિવારની સેવા કરવા માટે. એક એક ઘૂંટડો ઝેરનો પીતા ગયા તમે. મારા માથે દાદાજીનો હાથ. વકીલ આવ્યા તો મને મળવા માટે. આપણા બાપ દાદાની બધી વસિયત, બધી મિલકત તારા નામે છે લક્ષ્મી. તારા નાના બધી મિલકત, જમીન, ખેતરો બધું તારા નામે કરીને ગયા છે. ને એ વસિયત નામું વકીલ પાસે હતું. તમારા નાનાની વસિયત પ્રમાણે એમની બધી જ મિલકત તમારા નામે છે. એ બધું તો ક્યારનું મેં મારા નાનકડા શંભુના નામે કરી નાખ્યું. લક્ષ્મી, મારી મિલકત તો મારું મંગળસૂત્ર. હા, એ ખરું, પણ થોડી બાકી રહી ગઈ હતી, આજે પૂરી થઈ. શોધન, તને ખબર છે શાસ્ત્રીજીએ શું કહ્યું? તારા અને શ્રુતિના લગ્ન લેવાય ને ત્યારે સ્વીટુના હાથે જ ગણેશ સ્થાપના કરાવવાની.
મમ શાસ્ત્રીજીને કહે છે કે બને એટલું જલ્દી લગ્નનું મુહૂર્ત છોડે. હવે મને લગ્ન નહીં, હવે મને લગ્ન નહીં, હવે મને લગ્ન નહીં.